સુરતના કિમ રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઓથલાવવાનું કાવતરું નિષ્ફળ નીવડ્યું. કિમ કોસંબા નજીક ટ્રેન ઓથલાવવાનો પ્રયાસ. અજાણા શખ્સોએ રેલવે ટ્રેક સાથે ચેડા કર્યા. ડાઉન ટ્રેકની પ્લેટ ખોલીને અપ ટ્રેક પર મુકાઈ હતી. કિમ નજીક અપલાઇન પર લોખંડની પ્લેટ મળી આવી છે. ટ્રેકની ફિશ પ્લેટ અને કડીઓ કાઢી નાખવામાં આવી હતી. ટ્રેકની પ્લેટ અને કડીઓને કાઢીને તે જ ટ્રેકની ઉપર મુકાઈ હતી. ટ્રેક સાથે ચેડાની જાણ થતાં ટ્રેનની અવરજવર અટકાવી દેવાઈ. સમારકામ બાદ ટ્રેન વ્યવહાર પૂર્વવત કરાયો છે. અજાણા વ્યક્તિઓ સામે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. આઝમ અમારી સાથે જોડાઈ ગયા. આઝમ, આ રેલવે ટ્રેક પર આ પ્રકારનું કાવતરું કોણે કર્યું? કોઈ સીસીટીવી સામે આવ્યા છે? આસપાસના જંગલ વિસ્તારના લોકો છે? શું વિગતો સામે આવી છે? અભયજી, આજે આખો બનાવ છે. સુરત રેલવે સ્ટેશન થી થોડે દૂર આવેલા કિમ અને કોસંબા રેલવે સ્ટેશન વચ્ચેનો આ બનાવ છે. અને જે અપલાઇન છે તેના જે પ્લેટ હતા તે ફિશ પ્લેટ તરીકે ઓળખાતી હોય છે, એક ટેકનિકલ શબ્દ જે છે તે ફિશ પ્લેટ જે ટ્રેકમાં મૂકી દેવામાં આવી હતી. સાથે જે પેલી કડી હતી જે ટ્રેક્સને જોડી દેતી હોય છે જમીનની સાથે, તે પણ કાઢીને એ પણ ટ્રેકમાં મૂકી દેવામાં આવી હતી. સીધી વાત છે કે આ ટ્રેન ઉતરવાનો એક પ્રયાસ હતો જે નિષ્ફળ નીવડ્યો છે. રેલવેના કર્મચારી અને તંત્રની સતર્કતાના કારણે આ એક મોટી હોનારત સજા બચી ગઈ છે. પરંતુ યાદ અપાય તો પ્રીતિ, સમય અંતરે સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ટ્રેન ઉતરવાના પ્રયાસના અનેક બનાવો સામે આવ્યા છે. એ અનેક માટે લાલબત્તી સમાન છે. આભાર તમામ વિગતો માટે.